દેશ સાથે રાજ્યમાં પણ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ઓનલાઈન બેઠક યોજાઈ હતી જેમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી એકવાર કેશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી દેશમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ઓનલાઈન બેઠક મળી જેમાં ટ્રસ્ટ પીએમ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતા જે દરમિયાન આગામી એક વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષપદે ફરી એકવાર કેશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી થઈ હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેશુભાઈ પટેલ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પોતાનું કાર્ય કરી રહ્યા છે તો ફરી એક વર્ષ માટે સર્વાનુમતે કેશુભાઈ પટેલની ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી બીજી તરફ ટ્રસ્ટની આવક અને અસ્કાયતમાં નોંધપાત્ર વધારા સાથે 321.9 કરોડ થઈ હતી ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી અંતર્ગત કરાયેલ 2.62 કરોડના ખર્ચને બહાલી અપાઈ હતી જય સોમનાથ કોરોના વૈશ્વિક મહામારીને કારણે સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક આજરોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંજે 6 વાગે યોજાઈ હતી લગભગ 50 મિનિટ જેવી આ બેઠક ચાલી હતી જેમાં માનનીય અધ્યક્ષશ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વર્ષ 2019 અને 2020ના ઓડિટ હિસાબોને મંજૂરી આપવામાં આવી ગત વર્ષે સોમનાથ ટ્રસ્ટને 46.29 કરોડ જેવી આવક થઈ હતી તેની સામે 35.80 કરોડ જેવો ખર્ચ થયો હતો સોમનાથ ટ્રસ્ટની જે મિલકત છે ગત વર્ષે 249.37 કરોડ હતી તે વર્ષ દરમિયાન વધીને 321.09 કરોડ થઈ છે સોમનાથ ટ્રસ્ટમાં યાત્રી સુવિધા માહિતી કેન્દ્ર પાર્કિંગ મુખ્ય મંદિરની રોશનીનો પ્રોજેક્ટ અને ઘન કચરાના નિકાલ ની વ્યવસ્થા બુદ્ધિસ્ટ કેવ ને દર્શનીય બનાવવાની કામગીરી સહિત અનેક વિકાસલક્ષી કામો પૂર્ણ કરવામાં આવ્યા છે ચાલુ નાણાકીય વર્ષમાં કોરોના વાયરસને કારણે નિર્માણ થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી ટ્રસ્ટી મંડળે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડ જેવો ખર્ચ કોરોનાના રાહત કાર્યમાં થયો છે જેને મંજૂરી આપવામાં આવી ખાસ કરીને માનનીય વડાપ્રધાન અને ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગોલોકધામના વિકાસ અંગે દ્વાપરયુગ અને કળિયુગ યુગમાં જે પરિવર્તન અંગે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ અંગે તેમજ ભારતીય કાળગણનાના અંગે વૈજ્ઞાનિક આધારો સાથે વિકાસલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવા સૂચન કરવામાં આવ્યું ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ